નમસ્કાર ખેડૂત મિત્રો, હવે આપણે ઘણા ખેડૂત મિત્રોની ડિમાન્ડ હતી કે 3 નંબર ધાણા છે લાઈવ ફીલ્ડની અંદર બતાવો, અને અત્યારે છે આપણે જૂનાગઢથી નજીક બગડુ ગામે આવ્યા છીએ. હવે જે ખેડૂત મિત્રો એમનું વાવેતર કર્યું છે એમની પાસેથી એમનું નામ, ગામ અને મોબાઈલ નંબર એટલું જણાવજો ને. મારું નામ રમેશભાઈ ચંદુભાઈ રાબરિયા છે, ગામ બગડુ, મોબાઈલ નંબર 9258 80 602. હવે જે જગ્યાએ વાવેતર જોયું છે આ તમે કઈ વેરાયટીનું વાવેતર કર્યું છે? આપણે ગુજરાત ધાણા 3. બરોબર, 3 નંબરનું વાવેતર કર્યું છે. અને ક્યારે વાવેતર તારીખ કઈ છે? 5 તારીખ ની, અને આ 5 આવે તો 2 મહિના પૂરા થાય. બરોબર, અત્યારે ટૂંકમાં બીજા ધાણા કોઈ વાવ્યા હોય ને આની અંદર એમાં તમને શું ફેર દેખાય છે? એ બધે કરતા ધાણો ઊંચાઈમાં સારો છે અને ફ્લાવરિંગ સારું છે. બરોબર, અત્યારે જોઈએ આપણે તો 2.5 ફૂટ આસપાસનું છે, ગોઠણ ઉપર થઈ ગયા છે અને ફ્લાવરિંગ હજી શરૂઆત છે એટલે હજી ટૂંકમાં હાઈટ હવે હજી વધશે. હા, અને બીજું જોઈએ આપણે કેટલું વીઘે બિયારણ નાખ્યું છે? વીઘે 2.25 કિલો. બરોબર, અને આપણે કેટલાની ઝાડીએ વાવેતર કર્યું છે? 16 ની ઝાડીએ. બરોબર, અને કેટલા ફૂટનો કેરો છે? 5 ફૂટનો. 5 ફૂટનો, અને 5 આયર કરી છે, 16 ની ઝાડી છે. બરોબર, અને અત્યારે જોતા એમ લાગે છે કે હજી ફ્લાવરિંગ ચાલુ થયું ત્યાં સુધીમાં 2.5 ફૂટ થઈ ગઈ છે એટલે અંદાજે હજી આની કેટલીક હાઈટ વધશે? અંદાજિત એવું થાય 3.5-4 ફૂટ જેવી અંદાજિત થાય. બરોબર, 3.5-4 ફૂટ જેવી આની હાઈટ હજી જાહે એવું લાગે છે. બરોબર, અને અત્યારે જોતા છે ગ્રોથ બહુ જબરદસ્ત દેખાય છે. અને આ ટાઈપના ધાણા ટૂંકમાં અત્યાર સુધીમાં હોય તો અંદાજે કેટલા ઉતરી શકે એવી કેપેસિટી તમને લાગે છે? જેથી અંદાજ એવો છે કે બધા એમ કે 1000 થી 1000 મણથી ખાંડી જેવો ઉતારો આપશે. આનો 1800 મણ જેવું આ વર્ષે આમ ગણો ને તો 2 મહિના તો તડકા જ પડ્યા છે. અને હવે ટૂંકમાં 2 દિવસ છે ઠંડીની શરૂઆત થઈ છે કે આ પ્રમાણે ગણીએ ને તો ઘણા જગ્યાએ સુકારાનો પ્રશ્ન આવ્યો છે. મારામાં એક દાણો સુકારો નથી. બરાબર, તો સુકારાનો પ્રશ્ન અહીંયા નથી જોવા મળ્યો. બાકી ઘણી જગ્યાએ રાપલી નાખ્યા છે ત્યાં સુધી ના કે અમુક જગ્યાએ ગામમાં 50% લોકોએ તો રાપલી અને ઘઉં અથવા તો ચણાનું વાવેતર કર્યું છે. અહીંયા આપણે જોઈએ તો સુકારાનો પ્રશ્ન જોવા મળ્યો. 2.5 કિલો વાવેતર છે અને છતાંય અત્યારે કેરા છે એ ભરાઈ ગયા છે 2 મહિનાની અંદર. તો હજી આની અંદર દાણા ને એવું બધું આવે ત્યારે આપણે જોશું. અને ફૂલના કલરની આપણે વાત કરીએ તો આછા ગુલાબી કલરના ફૂલ આવે છે. અને બીજું છે એ પાંદરોટી છે એ બીજા ધાણા કરતાં છે જ અલગ પડે છે. જો નિરખીને જોવામાં આવે તો આ વેરાયટી છે બીજી કરતાં અલગ પડે છે. તો જે ખેડૂત મિત્રોએ 3 નંબરનું વાવેતર કર્યું હોય એ આજુબાજુના ધાણા અને પોતાના ધાણા કમ્પેરિઝન કરી શકે, અથવા તો જો બેસ્ટ એનું રિઝલ્ટ જોવું હોય તો એક જ ખેતરની અંદર 2 નંબર અને 3 નંબર બે એક જ સાથે જો વાવેતર કરવામાં આવ્યું હોય ને તો એનું જો રિઝલ્ટ આપણે જોઈએ તો વધારે. નમસ્કાર ખેડૂત મિત્રો, હવે આપણે એક જ ખેતરની અંદર 2 નંબર અને 3 નંબર અને વચ્ચે ખાલી પાળો કે આ બાજુ 2 નંબરનું વાવેતર છે અને આ સાઈડ 3 નંબરનું વાવેતર છે, હવે એ બે વચ્ચેનો મેઇન તફાવત જોઈએ તો 3 નંબર છે એમાં ફ્લાવરિંગ થોડુંક લેટ આવે છે કેમ કે પાકવાના દિવસો વધી જાય છે. હવે કોઈ પણ વસ્તુ છે એ જેટલી મોડી પાકે એની અંદર એટલું ઉત્પાદન વધારે આવે. બીજું કે મોડી પાકતી જાતો હોય એની અંદર રોગ પ્રતિકારક શક્તિ થોડી વધારે હોય. હવે આપણે જે 2 નંબર ધાણા જોઈએ એની અંદર ફ્લાવરિંગ થોડુંક વધારે આવી ગયું છે, એની હાઈટ છે ટૂંકમાં શરૂઆતમાં વૃદ્ધિ થવાનું ચાલુ થાય ને ત્યાં ફ્લાવરિંગ સ્ટેજ આવી જાય, પછી છે એ ધીમે ધીમે એનો ગ્રોથ અટકી જાય અને હાઈટ છે એ માપસરની રહી જાય અથવા તો નીચી રહે. જ્યારે જે વસ્તુ છે એ મોડી પાકતી હોય, ફ્લાવરિંગ મોડું આવતું હોય, એની અંદર હાઈટ છે શરૂઆતમાં સ્ટેજમાં વધી જાય, ફ્લાવરિંગ સ્ટેજ છે એ થોડોક અઠવાડિયું 10 દિવસ લેટ આવતો હોય એટલે જે પહેલાં હાઈટ પકડી લે પછી ફ્લાવરિંગ આવે એટલે એનું ઉત્પાદન જો જોઈએ તો જે લાંબી મુદતનો પાક હોય એમાં મેજોરિટી છે એ વધારે આવતું હોય છે. હવે આપણે બેની કમ્પેરિઝન કરીએ 2 નંબર અને 3 નંબર ધાણાની. આ આપણે ઉપાડ્યા છે એ છે 2 નંબર. બરાબર, અને બીજી સાઈડ આપણે ઉપાડીએ 3 નંબર ધાણા. હવે બેનો આપણે ગ્રોથ જોઈએ ને તો અત્યારે પાંદડાને જે ફૂગને લગતા રોગ છે એ 3 નંબરમાં જે છેલ્લા પાંદડા છે એ હજી એમને એમ છે, જ્યારે 2 નંબરની અંદર છે થોડો ઘણો પીળીયો અને ગેરું જેવું સહેજ રાતળ જેવું દેખાય છે આપણને. અને બેની ગ્રીનરી જોઈ તો જે 2 નંબર ધાણા છે એ છે ઘાટા લીલા રંગના થઈ ગયા છે એટલે એ એવું દર્શાવે છે કે આની વૃદ્ધિ વિકાસ છે હવે ધીમે ધીમે અટકી ગયો છે, ન અટકવાની તૈયારી છે. ઉપરનો ગ્રોથ છે થોડો ઘણો છે, નીચેના પાંદડા છે ઘાટા લીલા કલરના થઈ ગયા, જ્યારે આની અંદર છે એકદમ ગ્રીન કલરના છે કે હજી એનો વૃદ્ધિ વિકાસ છે ચાલુ રહેશે અને હજી ફ્લાવરિંગ છે એ હજુ આવવાનું બાકી છે અને ગ્રોથ છે બહુ જબરદસ્ત છે. હવે બેની ડાળીની સંખ્યાની અને જાડાઈની વાત કરીએ તો 3 નંબરના આપણે મૂળ જોઈએ
તો બહુ જબરદસ્ત તંદુરસ્ત અને સેજ લાંબા છે, જ્યારે બે નંબરના છે એ હવે વૃદ્ધિ છે એની અટકી ગઈ છે. તો ત્રણ નંબર ધાણા અને બે નંબર ધાણા અત્યારે આપણે 60 દિવસના છે એક જ ખેતરની અંદર, તો એનું આપણે કમ્પેરિઝન કરીએ તો એ જોવા મળે છે. પછી બીજી વસ્તુ આપણે વાત કરીએ કે એના ફૂલના કલરની. હવે ફૂલનો કલર આપણે જોઈએ તો જે બે નંબર ધાણા હોય એની અંદર છે એ સફેદ કલરના ફૂલ થાય છે, અને જે ત્રણ નંબર છે એમાં સેજ આછા ગુલાબી કલરની જાહી પડે છે. આ વર્ષે જે જગ્યાએ તડકા વધારે હશે ને ત્યારે ફ્લાવરિંગ આવી ગયું હોય ને તો ત્યાં છે એ ઓછું જોવા મળ્યું છે, પરંતુ બેના ફૂલ જોઈએ તો એની અંદર બહુ ખાસો એવો ફેરફાર દેખાય છે. બીજું હવે દાણાની એમાં લુરખાની વાત કરીએ તો જે બે નંબર ધાણા છે એની અંદર 8, 10 કે 12, 14 લુરખા સુધી જોવા મળે, જ્યારે ત્રણ નંબર ધાણા છે એમાં મેક્સિમમ 18 લુરખા સુધી જોવા મળે, એટલે કે એમાં લુરખાની સંખ્યા વધારે હોય. જો વાતાવરણ વિપરીત થાય તો બે નંબર ધાણાની અંદર જો એક બે કે ત્રણ કે પાંચ જોવા મળ્યા હોય ને તો એની કરતાં 1.5 અથવા તો 2 છે એ લુરખા ત્રણ નંબરની અંદર જોવા મળે. હવે ઘણા ખેડૂત મિત્રો છે એ કમ્પેરિઝન કરતા હોય કે મારા ખેતરની અંદર આટલું છે ને બીજાના ખેતરની અંદર આટલું, એક જ હવામાનની અંદર એક જ સરખી માવજત એક સાથે જો વાવેતર કરવામાં આવે તો બે નંબર કરતાં છે ત્રણ નંબર 100% વધી જાય. આ વર્ષ દરમિયાન છે એ સુકારાનો પ્રોબ્લેમ જોવા મળ્યો છે, કેમ કે બે મહિનાથી છે સતત તડકા પડે છે, ચોમાસું ઉનાળું કે શિયાળું કઈ સિઝન ચાલુ છે એ જ ખબર નથી. ધાણા ઉગી તો ગયા છે, ધાણા જો કે ચોમાસામાં ઉગી જાય પણ ફ્લાવરિંગ કે દાણા બંધાતા ન હોય. હવે છેલ્લા 2 દિવસ જ છે એ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે અને હવે છે ધાણાનો ગ્રોથ સારો એવો પકડાયો છે. ઘણી જગ્યાએ તો એવું જોવા મળ્યું છે કે ધાણા છે એ રાપલી નાખ્યા હોય ને બીજા ધાણાનું વાવેતર કર્યું હોય. ધાણાની અંદર સુકારો છે એ એક મુખ્ય પરિબળ છે કે જે ધાણા ના વાવવા વાવેતર થતું હોય એનું એક મુખ્ય કારણ તો કે સુકારો. તો ફરી હજી પાકવા સુધીના સમયગાળા દરમિયાન જોશું કે બે નંબર અને ત્રણ નંબર આની અંદર કોણ છે ચડિયાતું છે. આ સિવાય ધાણીની અંદર આપણી પાસે એક વેરાયટી આપણે આપી હતી ફૂલે માહી કરીને, જે રાજસ્થાનમાંથી આપણને 1500 કિલોનો જથ્થો મળેલો હતો. આ વેરાયટી છે એ બીજા કરતાં બહુ અલગ છે અને ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવતા હોય તો ફિલ્ડ વિઝિટ અત્યારે આપણે કરીએ છીએ તો નિત નવા વિડીયો આપણે મૂકતા રહેશું. તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહો, આપણા વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. નીકળી નંબર 10 વિચારો કેટલો હતો?